ટુડે ન્યૂઝ આપ સમાચાર રહ્યા મળી રહ્યા છે પાકિસ્તાની નાગરિકે કરાચીમાં પાવર ઓફ ઉપયોગ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં દસ્તાવેજ નોંધણીમાં થતા તત્કાલીન મામલતદાર તેમજ સબ રજિસ્ટરની સંભવિત ભૂંડી ભૂમિકા અંગે હાલના કલેક્ટર દ્વારા જ રાજ્ય સરકારને રિપોર્ટ કર્યો છે રાજ્ય સરકાર તપાસ કરી આગામી દિવસોમાં પગલાં લેશે ગુજરાત રાજ્યમાં નવસારી જિલ્લા બોગસ પાવર ઓફ એટની તેમજ બોગસ દસ્તાવેજો થકી જમીન સંપાદન અને લેન્ડ ગ્રેબિંગ માટે પ્રખ્યાત છે ભૂતકાળમાં અનેક લેન્ડ ગ્રેબિંગ સહિતની ફરિયાદો જિલ્લા કલેક્ટર અને પોલીસ વિભાગને મળી હતી તે આધારે તત્કાલીન મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી મહેસૂલ મેળાની શરૂઆત નવસારી જિલ્લામાંથી કરી હતી અનેક લોકોને જમીનની ફરિયાદો ઉકેલ મળ્યો હતો પાવર ઓફ એટર્નીના આધારે જમીન નોંધણીના એક અચરજ પમાડે તેવી ઘટના પ્રકાશમાં આવી છે પાકિસ્તાનના કરાચી રહેતા જેનબ મુસા એ પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર જનરલ પાવર ઓફ એટર્ની બનાવ્યો હતો અવેશ આદમ મયાતના નામે કરવામાં આવ્યું હતું જે આધારે જમીન વેચાણ દસ્તાવેજ રજૂ કરાતા તત્કાલીન જલાલપુર સબ રજિસ્ટર નિયમોનું ઉલ્લંઘન કરી ચોવીસ મે બે હજાર તેરના રોજ દસ્તાવેજ નોંધાવ્યા હતા તે આધારે જ બે મહિના પછી જમીન મહેસૂલ દફતરે જલાલપુર તત્કાલીન મહેસૂલ નાયબ મામલતદાર નોંધ પ્રમાણે જ કરી હતી આ મિલકતમાં સીધી લીટીના કુલ ચૌદ વારસદારો પૈકી છ યુકેમાં એક પાકિસ્તાનમાં વસે છે આ બાબતે જ ફરિયાદ થતાં રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા જેમાં નવસારીના તત્કાલીન કલેક્ટર આદ્રા અગ્રવાલે જ તમામ સાથે જ વેચાણ દસ્તાવેજને રિન્યૂમાં લઈ વિવાદિત જમીન બાબતે જ વેચાણ વ્યવહાર અંગેની તમામ દફતરે પડેલી ફેરફાર નોંધમાં જ મંજૂર કરવાનો હુકમ કર્યો હતો તેની જાણ તમામ પક્ષકારોને રજિસ્ટર એડી પોસ્ટી જ કલેક્ટરના ચિટનિસે જ મોકલાવી હતી આ સમગ્ર પ્રકરણ તત્કાલીન જલાલપુર મામલતદાર મહેસૂલી નાયબ મામલતદાર તેમજ જલાલપુરના તત્કાલીન સબ રજિસ્ટ્રાર ભૂમિકા અંગે જ હાલના કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા જ રાજ્ય સરકારમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે આ આધારે જ રાજ્ય સરકારના તેમના વિરુદ્ધ પગલાં લઈ શકે અને પાકિસ્તાનના કરાચીથી આવેલા જનરલ પાવર ઓફ એટર્નીની ખરાઈ તેમજ ક્રોસ વેરિફિકેશન થયું કે કેમ તે પણ એક પ્રશ્નાર્થ ઊભો થયો છે સોશિયલ મીડિયાના મારફતથી તારીખ બાવીસ આઠ ત્રેવીસના રોજ સિમલક ગામ તાલુકો જલાલપોર ખાતે પાકિસ્તાની નાગરિક દ્વારા પાવર ઓફ એટર્નીના આધારે દસ્તાવેજ થઈને એની નોંધ પ્રમાણિત થયાની ફરિયાદ ધ્યાનમાં આવતા આ વિગતની વિગતવાર તપાસ કરતાં શિમલક ગામના ખાતા નંબર એકસો ચોત્રીસના જુદા જુદા ખાતેદારો છે એના અલગ અલગ સર્વે નંબરોમાં બે હજાર તેરમાં તેની પાવરના આધારે દસ્તાવેજ કરવામાં આવેલો હતો અને દસ્તાવેજના આધારે એની નોંધ પાડવામાં આવી હતી આ બાબતની જાણ બે હજાર અઢારમાં સરકારશ્રી દ્વારા કરવામાં આવતા જે તે વખતના તત્કાલીન કલેક્ટર સાહેબે આ નોંધો રિવ્યૂમાં લીધેલ હતી અને આ નોંધ રિવ્યૂમાં લીધા બાદ ત્રીસ એક બે હજાર એકવીસના રોજ આ નોંધને રદ કરતો હુકમ જે તે વખતના કલેક્ટર મેડમ અગ્રવાલ સાહેબ દ્વારા કરવામાં આવેલ હતો જેની નોંધ ઈ ધરામાં જલાલપોર તાલુકામાં પાડવામાં આવી છે અને જે આ દસ્તાવેજ અને નોંધ પ્રમાણિત કર્યાનો હુકમ રદ કર્યો છે તે બાબતની અસર પણ સાત બારમાં આપી દેવામાં આવેલ હોય જેથી બે હજાર તેરની સ્થિતિ મુજબ આ ખાતામાં અત્યારની સ્થિતિ હોય એટલે જે સમાચાર આવ્યા છે તેમાં પાકિસ્તાની નાગરિકના આધારે કોઈ અલગ ખાતેદાર થઈ ગયો હોય અથવા તો વેચાણ થઈ ગયો હોય તેવો કિસ્સો ધ્યાનમાં આવેલ નથી પરંતુ બે હજાર તેરમાં જે પાવર ઓફ એટર્નીના આધારે જે દસ્તાવેજ થયો છે તે વહીવટી સૂચનાઓની વિપરીત હોય જે તે વખતના તત્કાલીન સબ રજિસ્ટરના નામે અત્રેથી કાર્યવાહી કરવા માટે સરકારશ્રીને રિપોર્ટ કરવામાં આવે